તો તરુણોની વાત નીકળે એટલે હું કહું કે ફરી વાર દીકરો શું ડાઉનલોડ કરે છે અને દીકરી શું અપલોડ કરે છે આની વચ્ચે બધા ઊભા છીએ મારી દૃષ્ટિએ આપણને બધાને કોરોના તો થઈ ગયો ને મટી ગયો ગણાયને એને અત્યારે તો હવે વેક્સિન આવડી એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવ મિલીગ્રામથી વધારે નાનો આવડોક વાયરસ આખી દુનિયાને ઉભી રાખી શકે આવું પહેલી વાર સાંભળ્યું જોયું આપણા વડીલોએ હો વર્ષમાં હજાર વર્ષમાં આવું થયું નથી પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઈવ મિલિગ્રામનો વાયરસ આખી દુનિયાને ઊભી રાખી શકે છે અને દસ એમ ની એક આવડીક વેક્સિન આખી દુનિયાને ખોલી શકે છે જેટલા તરુણો મારી વાત સાંભળી રહ્યા છે કે શિક્ષકો જે એના સુધી આ પહોંચાડવાના છે તમારે ખાલી આટલું જ કરવાનું છે કે પોઈન્ટ પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઈવ મિલીગ્રામનો નેગેટિવ થોટ માણસના વિકાસને યુવાનના યુવતીના આખા જીવનને બરબાદ કરવા માટે સક્ષમ છે અને દસ એમ એલનો સારો વિચાર એના જીવનને પથ આપવા માટે અજવાળું છે સાહેબ આટલું જ ખાલી કરવાનું તમારે અત્યારે બીજું કાંઈ તમે કોઈ ભાગવતના ગીતાજીના રામાયણના મહાભારતના શ્લોક તમને નથી યાદ રહેતા કશું કહેવાની જરૂર નથી વાયરસ છે આ આ સોશિયલ મીડિયાનો અતિરેક સોશિયલ મીડિયા વાયરસ હોય તો અત્યારે આપણે કનેક્ટ જ ન હોત એનું સારું કેટલું મળ્યું આપણને ભાઈ અહીં બેઠા બેઠા અમેરિકા એક રાજકોટમાંથી સાસરે મુંબઈ જાતિ દીકરી તો એ દેશ કહેવાતો જો હજી મુંબઈના માણસો એમ કે છે સુરત ના માણસો એમ કે છે કે અમે દેશમાં જાય તો એ વિદેશ કહેવાતું અને એ દીકરી પાછી આવે પંદર મહિને ચાર મહિને બે વર્ષે એનો પત્ર આવે ત્યારે ખબર પડે કે દીકરી સુખે છે અને બદલે અત્યારે અમેરિકા દીકરી હોય તમે એક વિડીયો કોલ કરો છો અને તરત જ દીકરીએ શું ખાધું એના સમાચાર મળે છે તો આ તો કેવડો આશીર્વાદ થઈ ગયો ભાઈ કેટલી કનેક્ટિવિટી વધી ગઈ કેટલા બિઝનેસીસ આવ્યા એના લીધે કેટલો ગ્રોથ આવ્યો પણ એનો અતિરેક છે એ ભયંકર છે આપણને બધાને કોરોના ઇફેક્ટ નથી કર્યો એથી વધારે ઇફેક્ટ ફોરવર્ડ યો રોગ કરી ગયો છે

બરાબર મને એમાંથી બે હજાર માણસો કૌરવોના વોટ્સઅપ મોકલે કૌરવોના જાણે હું કેમ કુંભના મેળામાંથી કૌરવનો છૂટો પડી ગયો ભાઈ અને મેં કેમ જાહેરમાં આ રિસર્ચ કરતો હોઉં કે કૌરવોના નામ ઉપર મારે રિસર્ચ કરવું અરે ભાઈ શું છે બોલો કેરળાની એક છોકરી છે એને બ્લડ ઓ નેગેટિવની જરૂર છે આવો મેસેજ આવ્યો જ હશે તમારે બધા હવે એ છોકરી આ વીસ વર્ષ જૂનો મેસેજ છે ભાઈ એ દીકરીની ઘરે દીકરી છે હવે હવે તો મૂકો યાર ઓલી ચિપ્સ ખાઈ લેવાથી એડ્સ થઈ જાય છે અને આ ઓલી જ્યુસ પી લેવાથી એમાં એડ્સ થઈ જાય છે આવા બધા મેસેજ આ મેસેજ અગિયાર વાર તમે ફોરવર્ડ કરો એટલે તમને ચોવીસ કલાકમાં રાત્રે સારા સમાચાર મળશે આવા મેસેજ તમને ધાર્મિક સ્થાનોમાંથી આવે ભગવાન આમ આપણા ભગવાન હાવ ફ્રી છે આમ વોટ્સઅપ કરવા માટે શું બુદ્ધિ અને મારી વાત તો મારી તો કરો ના કહું તમને આ આજના કાર્યક્રમમાં અર્થ કે પપ્પા રિટાયર્ડ થાય છે નામનું એક અછાદસ મેં મારા પપ્પાને ગિફ્ટ કરેલું મારા ફાધર જયારે રિટાયર્ડ થયા ત્યારે એ એટલું બધું વાયરલ છે કે મને મને ગામ મોકલે છે મારું નામ નીચેથી કાઢી નાખે અને એમ કીએ કે સાહેબ આ તમારે બોલવા જેવું છે મારું જ છે ભાઈ

ખરેખર સાચું હશે કે નહીં એ ફોરવર્ડવાની ઉતાવળને જો આપણે સમન આપી શકીએ તો ખરેખર બહુ મોટું કામ કે બહુ ઉતા નક્કી કરો ને કે ભાઈ એક દિવસમાં એક જ પોસ્ટ કોઈ ફોરવર્ડ કરવી આવો અહીં બેઠેલા શિક્ષકો નક્કી કરે એના ફેમિલીમાં પણ અને ફોરવર્ડ એ કરવી બીજી કોઈ ફોરવર્ડ ન કરવી આપણે ચાઈના વગર સાચું છે કે નહીં બીજો રોગ છે આપણને સ્ટેટસીઓ રોગ હોય કર્યું અમદાવાદ એરપોર્ટમાં એટલે સેલ્ફી પાડીને મૂકશે કે એટ એટ ચેક ઇન અમદાવાદ એરપોર્ટ ત્યાંથી દુબઈ ઉતરે દુબઈમાં એ સી ગામ ને ખબર પાડવી છે આપણે હવે સ્ટેટસ મુકવામાં સ્ટેટસ બનવા બનાવવાનું રહી જાય છે સાહેબ હા જો સમજાય

અને આવા એના વિકૃત પરિણામો જ્ઞાતિજન્ય આખા જે મધપુડા છંછેડાય છે કારણ વગરના લેવા દેવા વગરના એની આનું એની બાય પ્રોડક્ટ છે આ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે સ્ટેટસિયો આપણને રોગ થઈ ગયો છે પછી યાદ કરાવી દઉં કે સ્ટેટસિયા રોગમાં ત્રીજો રોગ છે ફેસબુક યો રોગ છે અચ્છા પાર્થેશભાઈ હું તમારી ઘરે આવીને તમારા જન્મદિવસે દિવસે હવારના પોરમાં તમને અભિનંદન આપી જાઉં અને તોય તમે મને શું કહેશો કે જરાક સાહેબ મારી ફેસબુક વોલ ઉપર લખી દેજો ને

વર્તમાન પ્રોબ્લેમમાં આવવાનું નથી આ વાત યુવાનોએ પણ સમજવી જોઈએ કે ભાઈ કામ તો વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં એકચ્યુઅલ વર્લ્ડ જ લાગે છે આ મિત્રોને મેં હાંચવા હોય તો ઈ આવો બાકી તો તમે ક્યાંક સાહેબ ફ્રી નથી હું તો આ ફેક વર્લ્ડની અંદર આપણે બધા ઘૂસી ગયા ત્યારે